પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. રાજનીતિમાં ભડકો થયો છે. 5 સપ્ટેમ્બરના દિવસે ગાંધીનગરના કલોલમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપના ચીથરે હાલ થયા હતા. કલોલ નગરપાલિકામાં કામગીરી દરમિયાન ભાજપના જ 2 જૂથો આમને સામે આવી ગયા. હવે ભાજપમાં ભાજપના જ 11 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે અને હજુ રાજીનામા પડે એવી શક્યતા છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના 12 સભ્યોએ રાજીનામા આપી દીધા છે. જો આ રાજીનામું મંજૂર થશે તો ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવશે. જો કે આ મામલો પ્રદેશ કક્ષા સુધી પહોંચતા ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ થયા છે. કલોલના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવાના થતા વિકાસના કામોના રીટેન્ડરિંગના નિર્ણય સામે વિરોધ થયો હતો અને પછી થયો હતો લાફાખંડ, જેના કારણે ભાજપમાં હવે આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. વિવાદ શું હતો એના વિશે વાત કરી લઈએ. કલોલ નગરપાલિકામાં 7.50 કરોડના ખર્ચે કામો મંજૂર થયા. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં વર્ક ઓર્ડર આપવાનો હતો. ત્યારે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યોએ રીટેન્ડરિંગની માંગ કરી. મામલો વધારે ઉગ્ર બન્યો અને આ નિર્ણયના વિરોધમાં આખું ટોળું નગરપાલિકામાં ઘૂસી ગયું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિને લાફા ઝીંકવામાં આવ્યા. ટેબલ ઉપર ચડીને બબાલો કરવામાં આવી, ખુરશી ઉછાળવાના પ્રયાસો કરવામાં આવ્યા. કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ દિનેશ રાવળને લાફાવાળી શરૂ કરી દેવાઈ, જ્યારે ટેબલ પર ચડીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરથડેનો ટપલી દાવ પણ થયો. રીટેન્ડરિંગની માંગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરથડેનો ઉધડો લેવાયો અને પ્રશ્નો થયા કે તમે રીટેન્ડરિંગ કેમ માંગ્યો, તમે વિકાસના કામમાં કેમ રોડા નાખો છો. આવું કહીને ઉગ્ર સૂત્રોચ્ચાર એ દિવસે કરવામાં આવ્યા હતા. 5 સપ્ટેમ્બરે રાજીનામું આપનારા જે સભ્યો છે એમાં પ્રકાશ વરથડે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, હિમાક્ષીબેન સોલંકી જે ઉપપ્રમુખ છે, ઉષાબેન રાવળ, મુકુંદભાઈ પરીખ, કિંજલબેન પરમાર, નિખિલભાઈ બારોટ, જલ્પાબેન પટેલ, રમીલાબેન પટેલ, શૈલેન્દ્ર વાઘેલા, લક્ષ્મીબેન ભૂતડિયા અને વિરેન્દ્રસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ રાજીનામા આપ્યા છે અને હજુ પણ 8 સભ્યો રાજીનામા આપે એવી શક્યતા છે. કલોલ નગરપાલિકામાં ગયા વર્ષે નવી ટર્મ માટે પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીની નિમણૂક વખતે પણ સામૂહિક રાજીનામા પડ્યા હતા. એ વખતે પ્રમુખની નિમણૂક વખતે 9 સભ્યોએ રાજીનામું આપી દીધું હતું, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક વખતે વધુ 3 સભ્યો જોડાતા ટોટલ એ વખતે 12 લોકોએ રાજીનામું આપ્યું હતું. અત્યારે પણ કલોલ નગરપાલિકામાં 12 સભ્યોએ રાજીનામા આપ્યા, તેમજ વધુ 8 સભ્યોના રાજીનામા પડવાની શક્યતા છે. બીજી બાજુ કોંગ્રેસના 10 કોર્પોરેટર છે, નગરપાલિકામાં કુલ 44 કોર્પોરેટર છે. ત્યારે જો રાજીનામું આપનાર અને કોંગ્રેસના કોર્પોરેટરો મળી જાય તો કલોલ નગરપાલિકા કોંગ્રેસ હસ્તક થવાની શક્યતા છે અને ભાજપમાં હજુ રાજીનામા પડે એવી શક્યતાઓ પણ છે. તો જોવાનું એ રહેશે કે આ રાજીનામા મંજૂર થાય છે કે કેમ. પણ આ પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજીનામાને લઈને શું કહી રહ્યા છે સાંભળી. મેં તો આજે 3 દિવસ પહેલાં રાજીનામું આપેલું છે. પાછું કંઈ એવું મને ખબર પડી પાસ નહીં થયું એટલે મારી જોડે બીજા 11 કાઉન્સિલર આજે રાજીનામું આપેલું છે અને બીજા 7-8 બીજા સવારે આવી જશે. હવે આપ નેક્સ્ટ શું કરવાના છો? આગળ નેક્સ્ટ કંઈ નહીં, અમે રાજીનામું આપી દીધા, પાછા ખેંચવાના નહીં. પક્ષમાં શું વાત, પાર્ટીમાં રહેવાના કે પાર્ટી છોડવાના? પાર્ટીમાં રહેવાના કે પાર્ટી છોડવાના? ના ના, પાર્ટીમાં રહીને જ કામ કરવાનું, પાર્ટી છોડવાના નહીં. આપે રજૂઆત કરી, સભ્ય પદથી અને ચેરમેન પદથી રાજીનામું આપેલા છે. પાર્ટીમાં રજૂઆત કરી હતી તમે? હા, પાર્ટીમાં રજૂઆત કરી, કઈ રિસ્પોન્સ ના મળ્યો એટલે અમે રાજીનામું આપી દીધું. હજુ કેટલા રાજીનામા પડશે? અત્યારે પડ્યા છે, ટોટલ 12 થયા છે અને હજુ 8-10 આવશે એવી અમને આશા છે. શહેર સંગઠનમાંથી પણ રાજીનામા પડવાના છે? હા, એ પડવાના, બધાના પડવાના, શહેર સંગઠન પૂરું રાજીનામું આપશે. એનું કારણ શું આ બધા રાજીનામા આપવા પાછળનું? બસ ધારાસભ્યની તાનાશાહી. નગરપાલિકા ચલાવવાની છે અને કોઈ કટકી બાજુ અંદર ઘૂસવા દેવાના નથી. તો તમને શું લાગે છે આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીને શું પોતાની સત્તા કલોલ નગરપાલિકામાંથી ગુમાવવાનો વારો આવશે કે કેમ? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટા અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. આ ઉપરાંત આપણી
એપ્લિકેશન પણ આવી ગઈ છે એન્ડ્રોઇડ અને એપલ માટે, તો જોવાનું ના ચૂકશો. નમસ્કાર.